નમસ્કાર, દ્રઢ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓની જે ખબર હોય છે તે રોજબરોજ આપણી સામે આવતી હોય છે। અકસ્માતો રોજબરોજ આવા અનેક ઘટતા હોય છે, જેના દ્રશ્યો પણ સોશિયલ મીડિયા પર થતા હોય છે વાયરલ, અને આવા અકસ્માતોમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે। દર્શક મિત્રો, જી હા, તો રાજ્યમાં બનતા રોડ અકસ્માતના બનાવમાં હેલ્મેટ નહીં પહેરવા તેમજ સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે અકસ્માતના બનાવો તેમજ ગંભીર ઈજાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। જેથી રોડ અકસ્માતો અટકાવવા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરીને નિયમોનો ભંગ કરનાર નાગરિકો સામે હવે રાજ્યની પોલીસ આવી ગઈ છે એક્શન મોડમાં। જી હા દર્શક મિત્રો, રાજ્યભરમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી છે। તેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરનાર નાગરિકો પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે દંડ। ત્યારે કેટલાક નાગરિકો આને લઈને વિરોધ દર્શાવી રહ્યા હોવાની ખબરો તો આવી જ આપણી સામે, પરંતુ હવે આપને જણાવી દઈએ કે આ દંડ ઉઘરાવવાનું બંધ કરવા કહી રહ્યા છે ભાજપના જ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય, જેઓએ ગૃહમંત્રીને કહ્યું કે પોલીસને કહો દંડ ઉઘરાવવાનું કરે બંધ। જી હા દર્શક મિત્રો, ભાજપના ધારાસભ્યનો ગૃહમંત્રીને એવો પત્ર લખવામાં આવ્યો કે શહેરોમાં પોલીસના ટોળે ટોળા બેફામ પૈસા ઉઘરાવે છે, હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસોની ડ્રાઈવ રદ રાખો। તો ભાજપના કયા પૂર્વ મંત્રી અને ધારાસભ્યએ ગૃહમંત્રીને આ પત્ર લખ્યો અને પોલીસ દ્વારા દંડ ઉઘરાવવાનું બંધ કરવા કહ્યું? આવો સમગ્ર મામલે જાણીએ ડિટેલમાં। દર્શક મિત્રો, રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડ વસૂલવાનું કહેવામાં આવ્યું છે, જેમાં બાઇક ચાલકો હેલ્મેટ કે ફોર વ્હીલર ચાલકોને સીટ બેલ્ટ વિના જોવા મળ્યા તો પછી તેમણે ભરવા પડશે 1000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે, તૈયાર રહેવું પડશે આની માટે। ત્યારે દર્શક મિત્રો, રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને સુરતના વરાછા વિધાનસભા ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા રાજકારણ ગરમાઈ ગયું છે। જી હા, આપને જણાવી દઈએ કે ધારાસભ્યએ પત્ર લખીને હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેનો જે આ ડ્રાઈવ છે તે રદ કરવાની માંગ કરી હોવાનું આવ્યું છે સામે। એટલું જ નહીં, આ સાથે જ આપણે એ પણ જણાવી દઈએ કે પોલીસ બેફામ ઉઘરાણી કરી રહી છે અને લોકોને હેરાનગતિ કરવાનું વધી રહ્યું હોવાનું પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે કુમાર કાનાણી પોતાના વિસ્તારમાં પ્રજાને પડતી અગવડને લઈને પરોક્ષ રીતે મદદ માટે આગળ આવતા જ રહેતા હોય છે। આ ઉપરાંત ધારાસભ્ય કુમાર કાનાણી હંમેશા પોતાની વાત પોતાના જ પક્ષમાં મજબૂતાઈથી મૂકવા માટે પણ જાણીતા છે। વરાછા વિસ્તારના પ્રશ્નોને લઈને તેઓ અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનર કે રાજ્ય સરકારને પત્ર લખતા રહે છે। એમાં પણ ટ્રાફિક પોલીસ તો હંમેશા કુમાર કાનાણીના નિશાના પર રહેતી હોય છે। વરાછા સહિતના જે વિસ્તારો છે ત્યાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવાના બદલે વાહન ચાલકો પાસેથી રૂપિયા ખંખેરી લેવાતા હોવાની આ વાત પણ, આ ફરિયાદ પણ સામે આવી રહી છે। ત્યારે હવે ધારાસભ્ય હર્ષ સંઘવી શું નિર્ણય લે છે કુમાર કાનાણી દ્વારા પત્ર લખાયા બાદ, તેના પર જોવું રહ્યું, તેના પર સૌ કોઈની નજર રહેશે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।